निर्माण न्यूज में आपनु स्वागत है। हूँ छू कुशल। एक अगत्यना समाचार सामे आवी रह्या छे। नडियादनी अंदर प्रगतिनगरनी अंदर एक ब्लॉक धाराशाही थवा पाम्यो छे, जेनी अंदर 12 मकान हता अने त्यारे अत्यारे फायर ब्रिगेड पण घटना स्थळे पहोंची गई छे अने तंत्र द्वारा अत्यारे कार्यवाही पण हाथ धरवामां आवी छे। तो नडियादनी अंदर एक ब्लॉक धाराशाही थवा पाम्यानी घटना अत्यारे सामे आवी रही छे। नडियादना प्रगतिनगरनी अंदर ब्लॉक नंबर 26 धाराशाही थयो छे, जेनी अंदर 12 मकान हता। ત્યારે કેટલાક લોકો અહીં દટાયા હોવાની પણ સંભાવનાઓ સામે આવી રહી છે। 10 થી 12 લોકો હજુ પણ દટાયા હોવાની સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે। નડિયાદના પ્રગતિનગરની આ ઘટના સામે આવી છે, જેની અંદર કેટલાક લોકો દટાયા હોવાની આશંકા અત્યારે સામે આવી છે। ફાયર બ્રિગેડ અત્યારે ઘટના સ્થળ પર ઉપસ્થિત થઈ જવા પામ્યું છે અને તેમના દ્વારા અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નડિયાદના બ્લોક નંબર 26ના પ્રગતિનગર પાસે આ પ્રકારની ઘટના બનવા પામી છે। બ્લોક નંબર 26માં આ પ્રકારે ઘટના બની છે। ફાયર બ્રિગેડ અને પોલીસ અત્યારે ઘટના સ્થળ પર ઉપસ્થિત થવા પામી છે, ત્યારે તેમના દ્વારા અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્લોક નંબર 26માં। અને તે વિશે વધુ માહિતી આવી રહ્યા છે સંવાદદાતા ચિરાગ પટેલ। ચિરાગ, જે રીતે નડિયાદની અંદર આ ઘટના સામે આવી છે કે નડિયાદના પ્રગતિનગરમાં એક બ્લોક ધારાશાહી થયો છે અને અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે? ભારે વરસાદ નીચે આકાશ, જયારે નડિયાદમાં સૌથી ભારે વરસાદ 6 થી 7 ઇંચ વરસાદ પડ્યો છે। તે દરમિયાન આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રગતિનગર ની અંદર જે 3 માળના જે ફ્લેટ હતા ત્યાં આગળ 12 ફ્લેટ હતા અને એ દરમિયાન કેટલા જર્જરી જતા, અને આપણે જણાવી દઉં કે એની અંદર 4 ફેમિલી રહેતા હતા। અત્યારે એ લોકોને 2 જણને કાઢવામાં આવે છે। અત્યારે શોધખોળ ચાલુ છે ફાયર બ્રિગેડ દ્વારા અને પોલીસ તંત્ર, સરકારી તંત્ર, ફાયર બ્રિગેડ, નગરપાલિકા બધું તંત્ર અહીં આગળ અત્યારે આવી પહોંચ્યું છે અને 7 થી 8 જણ જે દબાયા છે જેમને અત્યારે કાઢવાની તસ્દી હાથ ધરી છે। જી ચિરાગ, જે રીતે આખી આ ઘટના આવી છે કે આ ઘટનાની અંદર કેટલા વાગે આ ઘટના બની અને અત્યારે જે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ફાયર બ્રિગેડ કેટલા વાગે પહોંચ્યું અને અત્યારે કેટલા લોકો દટાયા હોવાની આશંકાઓ સામે આવી રહી છે? જી, આપણે જણાવી દઉં કે આ કલાક પહેલાની આ ઘટના બની છે અને અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા અને અત્યારે જાણવા મળેલું એમ છે કે કલેક્ટર દ્વારા એનડીઆરએફ ની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી છે, કારણ કે ફ્લેટ ની અંદર ઓછામાં ઓછા અત્યારે 2 જણા કાઢ્યા એટલે એવું કહેવામાં આવે છે કે 7 થી 8 જણા જો અંદર દટાયેલો હોય એવું આશંકા છે। જી ચિરાગ, આ પ્રગતિનગરની જે ઘટના છે એ 26 બ્લોક નંબર 26 ધારાશાહી થયો છે, જેની અંદર કેટલા મકાન હતા અને આ અત્યારે કેટલા લોકોને અત્યારે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે? જે આ બ્લોક નંબર 26 છે જેમાં 12 ફ્લેટ હતા, 12 મકાનો હતા અંદર, અને એમાં એવું કહેવાય કે અંદર 3 ફેમિલી રહેતા હતા અને બીજા જે હતા એ ખાલી હતા। જી અત્યારે કેટલા જણાને રેસ્ક્યુ કર્યા હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે? 2 જણને કાઢી લેવામાં આવ્યા છે, 2 જણા રેસ્ક્યુ કર્યા છે અને બીજા ચાલુ છે રેસ્ક્યુ કરવાના, જે 7 થી 8 જણા દબાયેલા છે આશંકા છે અને કાઢી લેવામાં। ઓકે, ધન્યવાદ ચિરાગ સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે નડિયાદના પ્રગતિનગરમાં બ્લોક નંબર 26 ધારાશાહી થયો છે, જેની અંદર 7 થી 8 લોકો હજુ પણ દટાયા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। નડિયાદના પ્રગતિનગરની અંદર એક ઘટના બની છે, જેની અંદર બ્લોક ધારાશાહી થયો છે, બ્લોક નંબર 26 ધારાશાહી થયો છે અને તેની આ ઘટના બનવા પામી છે, ત્યારે હજુ પણ 7 થી 8 લોકો દટાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ફાયર બ્રિગેડ પણ અત્યારે કાર્યવાહી કરી રહી છે, સાથે જ પોલીસ તંત્ર પણ ત્યાં પહોંચી ગયું છે। લોકોનું ટોળું પણ ત્યાં એકત્ર થઈ જવા પામ્યું છે। બ્લોક નંબર 26ની આ ઘટનાને લઈને સૌ કોઈ લોકો અત્યારે પરિસ્થિતિમાંથી નીકળવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। જે પણ લોકો દટાયા છે તેમને બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। બ્લોક નંબર 26ની જો આ વાત કરીએ, પ્રગતિનગરના બ્લોક નંબર 26માં 12 મકાન હતા, 4 પરિવાર અત્યારે તેની અંદર રહેતા હતા તેવી પણ માહિતી સામે આવી રહી છે અને આ એપાર્ટમેન્ટનો બ્લોક ધારાશાહી થયો છે, જેમાં 12 મકાન હતા, 2 થી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને જ્યારે બાકીના 7 થી 8 લોકો હજુ દટાયા હોવાની પણ આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે જે રીતે પ્રગતિનગર એપાર્ટમેન્ટનો આ બ્લોક ધારાશાહી થયો છે, ભારે વરસાદને કારણે ક્યાંક આ પરિસ્થિતિ વણસી હોય તેવું પણ સામે આવી રહ્યું છે। ત્યારે દ્રશ્યની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે લોકો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે, ફાયર બ્રિગેડના જવાનો પણ ત્યાં ઉપસ્થિત છે, સાથે જ
એનડીઆરએફની ટીમ પણ નડિયાદ જવા રવાના થઈ ગઈ હોય તેવા પણ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. નડિયાદના પ્રગતિનગર વિસ્તારની અંદર બ્લોક નંબર 26 ધારાશાહી થયો. કેટલાક લોકો તેની અંદર દટાયા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સુધીર પટેલ, કે જેઓ ખેડાના કલેક્ટર છે. જી સુધીરજી, જણાવો કે ખેડાની અંદર જે પ્રકારની એક ઘટના સામે આવી રહી છે તેની અંદર કેવા પ્રકારની અત્યારે માહિતી સામે છે કે નડિયાદના પ્રગતિનગરના બ્લોક ધારાશાહી થયો છે, કેટલા લોકોને અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને કેટલા લોકો દટાયા હોવાની આશંકા છે? નડિયાદમાં પ્રગતિનગર ખાતે એક હાઉસિંગ બોર્ડનું મકાન છે, એમાં 6 જેટલા બ્લોક છે એ અત્યારે ચાલુ વરસાદમાં પડી ગયા છે અને અંદર લગભગ 10-12 જણા હોવાની અત્યારે અમને શક્યતા લાગે છે. એમાંથી 2 જણાને અમે તાત્કાલિક જીવતા કાઢી શકીએ છીએ. જીસીબી અને એમ્બ્યુલન્સની બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. વધારે મદદ માટે અમદાવાદથી દસ્તુર સાહેબને એને બોલાવ્યા છે અને વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ બોલાવી છે. પોલીસ એસપી સાહેબ હાજર છે અને દંડક સાહેબ પણ અહીંયા હાજર છે સ્થળ ઉપર. સુધીરજી, જો વાત કરવામાં આવે તો અત્યારે કેવા પ્રકારના પગલા અત્યારે હાલ લેવામાં આવી રહ્યા છે? અત્યારે તાત્કાલિક અમે 2 જણને બચાવી શક્યા છીએ, એટલે એ 2 જણા અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને અત્યારે પણ મલબામાં શોધખોળ ચાલુ છે. કોઈ એમાંથી દેખાય તો એને તરત બહાર કાઢી અને ટ્રીટમેન્ટ આપવા માટેની અમે એમ્બ્યુલન્સની ને બધી વ્યવસ્થા કરી છે. તમામ પગલા લેવાઈ રહ્યા છે અત્યારે. સુધીરજી, જે રીતે બિલ્ડિંગ ક્યાંક જર્જરી થતી, શું તેને લઈને ક્યાંક પહેલા નોટિસ આપવામાં આવી હતી ખરી? જે રીતે ક્યાંક ખેડા જિલ્લાના કલેક્ટર સુધીર સાથે વાત થવા પામી અને તેમના તરફથી પણ માહિતી મળી કે 7-8 લોકો હજુ પણ દટાયા હોવાની આશંકા છે, પરંતુ જ્યારે પ્રશ્ન કર્યો કે શું આ બિલ્ડિંગ જર્જરિત હતી તો તેને તપાસ કરવામાં આવી હતી અને તપાસ કરી અથવા તો શું કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ, ત્યારે પણ તેમણે ચૂપ્પી સાધી હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે. જે રીતે નડિયાદની એક ઘટના બની છે જેમાં ફાયર બ્રિગેડ અને પોલીસ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યું છે. નડિયાદ પ્રગતિનગર બ્લોક ધારાશાહી થવા પામ્યો છે. 12 મકાનો તેની અંદર હતા, હજુ પણ 10-12 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 2 લોકોને રેસ્ક્યુ કરીને નીકાળવામાં આવ્યા છે, પરંતુ હજુ 10-12 લોકો તેની અંદર દટાયા હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે રીતે નડિયાદની અંદર એક ઘટના બનવા પામી છે, વધુ વરસાદના કારણે, ભારે વરસાદના કારણે આ બિલ્ડિંગ ધારાશાહી થઈ છે. નડિયાદની અંદર એક ઘટના સામે આવી રહી છે કે તેમાં પ્રગતિનગર પાસે 26 નંબરનો બ્લોક ધારાશાહી થયો છે. તેની અંદર 12 જેટલા મકાનો હતા, ત્યારે 10 લોકો હજુ પણ દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 2 લોકોને રેસ્ક્યુ કરીને તેમાંથી બચાવવામાં આવ્યા છે, હજુ પણ 10 લોકો આ કાટમાળમાં દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નડિયાદના પ્રગતિનગરની આ ઘટના સામે આવી રહી છે જેની અંદર એક બ્લોક ધારાશાહી થયો છે. બ્લોક નંબર 26 ધારાશાહી થયો છે. વડોદરા અને અમદાવાદથી રેસ્ક્યુ માટે આગળ કામકાજ કરવામાં આવી રહ્યું છે. આસપાસમાં પણ હાઉસિંગના ફ્લેટ છે, હજુ પણ 10 લોકો આ કાટમાળમાં દટાયા હોવાની આશંકાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. નડિયાદના પ્રગતિનગરમાં
અને તે વિશે જ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે દિવ્ય મિશ્રા, કે જેઓ એસપી છે ખેડા જિલ્લાના. દિવ્યજી, જે રીતે આખી આ ઘટના બનવા પામી છે, નડિયાદના બ્લોક નંબર 26 ધારાશાહી થયો છે પ્રગતિનગરની આ ઘટના છે, કેવા પ્રકારની અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? હેલો, આપની આવાજ ક્લિયર નહીં આ રહી છે. હેલો દિવ્યજી, જિસ તરહ સે નડિયાદ કે અંદર એક બિલ્ડિંગ ધારાશાહી હુઈ હૈ, બ્લોક નંબર 26 વો ધારાશાહી હુઆ હૈ, અભી કિસ તરહ કી કાર્યવાહી આગે કી જા રહી હૈ? नहीं, कार्रवाई चालू है. 6 से 7 लोग संभावित हैं, जिसमें से 2 निकाले गए हैं. फायर ब्रिगेड की टीम यहाँ पर है, जेसीबीज हैं, बड़ौदा से एक एनडीआरएफ की टीम भी कलेक्टर साहब ने मंगाई है. पुलिस भी ट्रैफिक क्लियर करने में लगी हुई है ताकि रास्ता वाहनों को क्लियर कट मिले, और कार्रवाई चालू है जी. सर, जिस तरह से बिल्डिंग कितनी पुरानी थी और क्या इसको नोटिस दी गई थी कि या नहीं? नहीं, इस बारे में अभी चूंकि हम कार्रवाई कर रहे हैं, इसलिए मुझे इस बारे में जानकारी नहीं है कि नोटिस दी गई थी कि नहीं. अभी पहला काम हमारा जान बचाना है, फिर हम देखेंगे. थैंक यू. ओके, तो जे रीते क्यांक નડિયાદની અંદર ફાયર બ્રિગેડ અને પોલીસ અત્યારે ઘટના સ્થળ પર છે. 6 થી 7 લોકો હજુ દટાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લાના એસપી દ્વારા પણ માહિતી આપવામાં આવી કે 6 થી 7 લોકો તેની અંદર દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ એસપી દ્વારા અને મેયર દ્વારા બંને તરફથી જે જવાબ નોટિસ આપવાનો કેટલા વર્ષ તે જૂની હતી, જર્જરિત હતી, તો નોટિસ આપી હતી કે કેમ, આ પ્રશ્ન બંનેને પૂછવામાં આવ્યો, પરંતુ બંને તરફથી ચૂપ્પી સાધવામાં આવી. આ રીતે જ સુરતની અંદર જે રીતે ક્યાંક બિલ્ડિંગ અને તેની સમસ્યા અને તેના કારણે 22 લોકો હોમાયા હતા, અને ત્યાર પછી ક્યાંક આવી જૂની ઇમારતની ઘટના મુંબઈમાં બની, મહારાષ્ટ્રમાં બની, અને ત્યાર પછી નડિયાદની અંદર આવા પ્રકારની ક્યાંક ઘટના સામે આવી રહે છે, ત્યારે આવી જૂની બિલ્ડિંગો પર કેવી રીતે લગામ લગાવવામાં આવશે તે પણ એક પ્રશ્ન અત્યારે સામે આવી રહ્યો છે. નડિયાદના પ્રગતિનગરની અંદર 6 થી 7 લોકો અત્યારે દટાયા હોવાની પણ કાટમાળમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આસપાસમાં પણ હાઉસિંગના ફ્લેટ હતા, 10 લોકો કાટમાળમાં હજુ પણ ફસાયા હોય તેવી સંભાવના છે. ત્યારે અત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ તંત્ર અત્યારે ઘટનાસ્થળ પર મોજૂદ છે, પરંતુ આગળની કાર્યવાહી કરી રહ્યા છે, અને સાથે લોકો પણ, સ્થાનિક લોકો પણ ત્યાં જોડાયા છે. તેઓ પણ કાટમાળને ખસેડીને એમાંથી દટાયેલા લોકોને બચાવવાની કામગીરી તેઓ પણ કરી રહ્યા છે, અને કેટલાક લોકો અહીં 6 થી 7 લોકો હજુ પણ દટાયા હોવાની આશંકા છે. તો જે નડિયાદની અંદર જે પ્રકારની ઘટના બની છે તેને લઈને વધુ કાર્યવાહી કરવા માટે અમદાવાદથી પણ ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી છે, અને તેમના તરફથી પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત વડોદરાથી એનડીઆરએફની ટીમ બોલાવવાની વાત કરવામાં આવી છે. ક્યાંક મેયર સાથે અને એસપી સાથે વાત કરવામાં આવી હતી, અને ત્યારે માહિતી મળી હતી કે વડોદરાથી એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે, સાથે જ અમદાવાદથી ફાયર બ્રિગેડની હેલ્પ પણ લેવામાં આવશે. અમદાવાદથી ફાયર બ્રિગેડની ગાડીઓ આવશે, અને ત્યાર પછી વધુ કાર્યવાહી ઝડપી બનાવવા માટે આ અમદાવાદથી પણ વધુ ફોર્સ મંગાવવાની વાત છે. ત્યારે બ્લોક નંબર 26માં 12 મકાનો હતા, કેટલાક લોકો હજુ પણ દટાયા હોવાની આશંકા છે. પ્રગતિનગર એપાર્ટમેન્ટ છે જેની અંદર બ્લોક નંબર 26માં આ દુર્ઘટના બની છે. નડિયાદના પ્રગતિનગર એપાર્ટમેન્ટનો બ્લોક નંબર 26 ધારાશાહી થયો છે. અત્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. એનડીઆરએફની ટીમ વડોદરાથી નડિયાદ જવા માટે રવાના પણ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદથી ફાયર બ્રિગેડની વધુ ફોર્સ અત્યારે નડિયાદ જવા રવાના થઈ ગઈ છે. વધુ ફાયર બ્રિગેડની ગાડીને પણ અમદાવાદથી મોકલવામાં આવી છે, ત્યારે વડોદરાથી પણ મદદને મોકલવામાં આવી છે. વડોદરાથી એનડીઆરએફની ટીમને મોકલવામાં આવી છે. ખેડાના નડિયાદ પ્રગતિનગરના એપાર્ટમેન્ટ નંબર બ્લોક નંબર 26માં આ પ્રકારની ઘટના સામે આવી છે. કાટમાળમાં દબાયેલા 2 લોકોને તો અત્યારે બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ હજુ 8 થી 10 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જે રીતે નડિયાદના પ્રગતિનગર એપાર્ટમેન્ટની આ ઘટના સામે આવી છે. તે વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ચિરાગ પટેલ. ચિરાગ, જે રીતે નડિયાદની આ ઘટના સામે આવી રહી છે, મેયર સાથે પણ વાત થઈ, એસપી સાથે પણ વાત થઈ, પરંતુ જે તપાસને લઈને, જે નોટિસને લઈને ક્યાંક પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ચૂપ્પી સાધવામાં આવી,
જો આ મકાનની વાત કરવામાં આવે, આ બિલ્ડિંગની વાત કરવામાં આવે તો તે કેટલા વર્ષો જૂની હતી અને તેની પાછળનું કારણ શું છે અત્યારે આ ધરાશાયી થવાનું અગત્યનું કારણ? જી આપણે જાણી દો ધરાશાયી થવાનું કે સવારથી જ વરસાદ ધોધમાર નડિયાદની અંદર એ દરમિયાનમાં આ બિલ્ડિંગ કેટલા વર્ષો જૂની બિલ્ડિંગ છે અને નોટિસની તો વાત કરીએ કે નોટિસ તો કે જો અમે તપાસ કરીએ છીએ કલેક્ટર એવું કહી રહ્યા છે ચિરાગ, બીજી તરફ વડોદરા થી એનડીઆરએફ ની ટીમ બોલાવવાની વાત છે તો અમદાવાદ થી બીજી ફાયર બ્રિગેડ ની વધુ ફોર્સ ને ક્યાંક બોલાવવાની વાત છે, તેને લઈને કેવા પ્રકારની અપડેટ સામે આવી રહી છે? જે એ લોકો અત્યારે કલેક્ટર સાથે જે રીતે મારે વાત થઈ એ લોકો એવું કહે છે કે રસ્તામાં જ ટીમ અને પહોંચો જાય છે અને અહીંયા આગળ એ લોકો જે કામ જે કરી રહ્યા છે જેસીબી દ્વારા અત્યારે જે પથ્થર અને જે કાટમાળ જે હટાઈ રહ્યા છે એ અત્યારે સ્થાનિકો અને સરકારી તંત્ર દ્વારા એમની સ્થાનિકોની મદદથી સરકારી તંત્ર દ્વારા એ લોકો બધું કામ હટાઈ રહ્યું છે અને અહીંયા આગળ હજારોની સંખ્યામાં પબ્લિક છે. જી ધન્યવાદ ચિરાગ સમગ્ર માહિતી આપવા બદલ. જે રીતે નડિયાદના પ્રગતિનગરમાં બ્લોક નંબર 26 ધારાશાહી થયું છે અને આ નડિયાદના પ્રગતિનગરમાં બ્લોક નંબર 26 ધારાશાહી થવા પામ્યું જેને કારણે બે લોકોને અત્યારે બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ 8-10 લોકો આ કાટમાળની અંદર હજુ પણ દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ તંત્ર પણ અત્યારે સાબદું થયું હોય તેવું લાગી રહ્યું છે, તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરાથી એનડીઆરએફની ટીમ નડિયાદ જવા રવાના થઈ ગઈ છે તો બીજી તરફ અમદાવાદથી ફાયર બ્રિગેડની વધુ ગાડીને પણ મોકલી દેવામાં આવી રહી છે, ત્યારે બંને તરફથી ક્યાંક વધુ ઝડપી કાર્યવાહી થાય તેને લઈને વડોદરા અને સાથે જ અમદાવાદથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદથી 3 ફાયર વિભાગની ટીમ અત્યારે રવાના થઈ છે, સાથે જ વડોદરાથી એનડીઆરએફની ટીમને રવાના કરવામાં આવી છે.